चलो मित्रों क्वेश्चन नंबर 11 लइए. क्वेश्चन नंबर 11. विद्युतीय डायपोल ने कारणे मळतो विद्युत स्थितिमान. चलो आकृति में दर्शावा प्रमाणे जेनी विद्युतीय डायपोल मोमेंट 2a into q जेटली होय एवी एक विद्युतीय डायपोल ध्यान में लो जेनी अक्ष एक्स अक्ष पर संपात थाय छे बराबर. एनो ऋण विद्युतभार आ छे माइनस स्मोल क्यू, धन विद्युतभार आ छे प्लस स्मोल क्यू बराबर. विद्युतीय डायपोलनी अक्ष अत्यारे एक्स अक्ष छे अने माटे एनो जे लंब द्विभाजक मळे एने कहेवाय एनी विषुवरेखा. तो ए लंब द्विभाजक मित्रों आ छे बराबर, आ वाय अक्ष जे एक्स अक्ष ने लंब छे अने एने आपणे कहीशुं विद्युतीय डायपोलनी विषुवरेखा बराबर. હવે મિત્રો આ વિદ્યુતીય ડાયપોલને કારણે આપણે કોઈ એક બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. અત્યારે એ બિંદુ P લઈએ જે આ ડાયપોલના મધ્ય બિંદુથી અતિ દૂર આવેલું હોય, બહુ જ દૂર આવેલું હોય બરાબર. આ બિંદુ Pનું આ ડાયપોલના મધ્ય બિંદુ Oથી અંતર આપણે લઈએ R, અંતર R, અંતર OP બરાબર અંતર R. પણ એ અંતર R આપણે લેવાના છીએ આ બે વિદ્યુતભારો વચ્ચે જે કુલ અંતર છે 2a એના કરતાં બહુ જ મોટું લેવાના છીએ. જો R વેરી મચ ગ્રેટર ધેન 2a હોય તો પછી આ બિંદુ બહુ જ દૂર વિચારજો, અતિ દૂર બરાબર. સારું, એવા બિંદુ P આગળ આ ડાયપોલને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે એ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં તો આ બિંદુનું આ ધન વિદ્યુતભારથી અંતર આટલું છે મિત્રો, અને એ અંતર Bથી P સુધીનું એની મેં સંજ્ઞા આપી R પોઝિટિવ, એટલે કે બિંદુ Pનું ધન વિદ્યુતભારથી અંતર. પછી એના જ બિંદુનું આ ઋણ વિદ્યુતભારથી અંતર એ છે અંતર Aથી P સુધીનું, એની મેં સંજ્ઞા આપી R નેગેટિવ, કારણ કે એ અંતર બિંદુ Pનું ખરું પણ ક્યાંથી? ઋણ વિદ્યુતભારથી બરાબર. અને એ જ બિંદુ Pનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર OP છે અને એ OP અંતર એ બતાવે છે આ સ્થાન સદિશનું માનાંક એટલે કે R. ઓકે, હવે એક કામ કરો મિત્રો, અહીંયાથી એક લંબ દોરી દો બરાબર. તો આ જે લંબ દોર્યો તમે માટે થઈને આ કાટખૂણો થયો, અને હવે આટલું જ અંતર બતાવશે ને મિત્રો, આટલું અંતર એ અંતર બનશે આ અંતરમાંથી જે મોટું છે એમાંથી આ નાનું અંતર બાદ કરવાથી જે અંતર બાકી રહે એ આટલું છે. તો આ મોટું અંતર કેટલું છે મિત્રો? R નેગેટિવ, અને આ નાનું અંતર કેટલું છે? R પોઝિટિવ બરાબર. તો આ મોટામાંથી આ નાનું અંતર બાદ કરો તો એ અંતર તમને આટલું મળશે, અને માટે મેં લખેલું છે R નેગેટિવ માઇનસ R પોઝિટિવ, R નેગેટિવ માઇનસ R પોઝિટિવ બરાબર. હવે મિત્રો આ બિંદુ જો તમે બહુ જ દૂર લેશો, બહુ જ દૂર બરાબર, તો આ ત્રણે ત્રણ રેખાખંડો લગભગ સમાંતર લઈ શકાય, રેખાખંડ AP, રેખાખંડ OP અને રેખાખંડ BP. બોલો, રેખાખંડ OP, રેખાખંડ OP અને રેખાખંડ BP, રેખાખંડ AP, રેખાખંડ OP અને રેખાખંડ BP ત્રણેય લગભગ સમાંતર લઈ શકાય. એટલું નહીં મિત્રો, એવા કિસ્સામાં જેટલો ખૂણો આ છે એટલો જ ખૂણો આ લઈ શકાય છે, આ બંને ખૂણાઓ લગભગ સરખા જ છે. એટલે જો આ ખૂણો થીટા લઈએ તો આ ખૂણો પણ થીટા લઈ શકાય બરાબર. પછી આ જે સદિશ આર છે ને મિત્રો, એની જ દિશામાં પસંદ કરાયેલો એકમ સદિશ આપણે લઈએ આર હેટ. તો આ છે એકમ સદિશ આર હેટ, અને આ છે વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ સદિશ સદિશ સ્મોલ P, એ બેની વચ્ચેનો આ ખૂણો લઈએ થીટા બરાબર. સારું, હવે આ જે કાટકોણ ત્રિકોણ તૈયાર થયો એના માટે તમે મને શોધી બતાવો કોસ થીટા. કોસ થીટા એટલે થીટાની પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની પાછળની બાજુ આટલી છે મિત્રો, આટલી એટલે કેટલી? આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવ, આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવ બરાબર. અને ભાગ્યા કર્ણ એટલે આ કાટખૂણાની સામેની બાજુ, એટલે આટલી થાય. અને આ જે બાજુ છે એ બતાવે છે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ છે 2a બરાબર ને. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, પછી મિત્રો આ P બિંદુ જો અતિ દૂર હોય બરાબર, તો આ ત્રણે ત્રણ અંતરો લગભગ સરખા લઈ શકાય, એક આ અંતર
બીજું આ અંતર અને ત્રીજું આ અંતર. આ ત્રણે ત્રણ અંતરો લગભગ સરખા લઈ શકાય, એટલે કે આર પોઝિટિવ ઇઝ નિયર ઇક્વલ ટુ આર નેગેટિવ ઇઝ નિયર ઇક્વલ ટુ આર. આર પોઝિટિવ ઇઝ નિયર ઇક્વલ ટુ આર નેગેટિવ ઇઝ નિયર ઇક્વલ ટુ આર. બરાબર, આ ત્રણે ત્રણ અંતરો લગભગ સરખા લઈ શકાય. સારું, હવે પી બિંદુ આગળના કુલ વિદ્યુત સ્થિતિમાનની મેં સંજ્ઞા આપી વીપી, અને હમણાં જ મેં કીધેલું કે જેટલા વિદ્યુત ભાર એટલા વિદ્યુત સ્થિતિમાન. જો તમારી પાસે બે વિદ્યુત ભારો હોય તો તમને વિદ્યુત સ્થિતિમાનના બે મૂલ્યો મળે, એનો તમારે કરવો પડે બેઝિક સરવાળો. ચલો વિદ્યુત સ્થિતિમાનના બે મૂલ્યો લઈએ, વી પોઝિટિવ પ્લસ વી નેગેટિવ. આ વિદ્યુત સ્થિતિમાન ધન વિદ્યુત ભારને કારણે, આ વિદ્યુત સ્થિતિમાન ઋણ વિદ્યુત ભારને કારણે. બરાબર ને? ચલો બિંદુવત વિદ્યુભારને કારણે આર અંતરે વિદ્યુષ્માન કેટલું મળે? કે ગુણ્યા વિદ્યુભાર ભાગ્યા અંતર. બરાબર ને? ચલો અત્યારે ધન વિદ્યુભારની વાત છે, તો કે ગુણ્યા ધન વિદ્યુભાર એટલે પ્લસ ક્યુ ભાગ્યા બિંદુ પીનું આ ધન વિદ્યુભારથી અંતર, અને એ છે આર પોઝિટિવ. બોલો આર પોઝિટિવ. બરાબર, વત્તા ચલો આ છે ઋણ વિદ્યુભારને કારણે વિદ્યુત સ્થિતિમાન, અને એ કેટલું મળે? કે ગુણ્યા વિદ્યુભાર, પણ કયો? ઋણ, એટલે કે માઇનસ ક્યુ. બોલો કે ઇન્ટુ માઇનસ ક્યુ. બોલો કે ઇન્ટુ માઇનસ ક્યુ ભાગ્યા ઋણ વિદ્યુભારથી બિંદુ પીનું અંતર. ઋણ વિદ્યુભારથી બિંદુ પીનું અંતર એ છે મિત્રો આર નેગેટિવ. લઈ લખજો આર નેગેટિવ. બરાબર, કે ગુણ્યા વિદ્યુભાર ભાગ્યા અંતર, પણ વિદ્યુભાર પોતે માઇનસ ક્યુ છે. વિદ્યુભાર પોતે માઇનસ ક્યુ છે, માઇનસ ક્યુ. બરાબર, સારું. હવે કે ક્યુ કોમન લઈ લો, તો કૌંસમાં રહેશે વન અપોન આર પોઝિટિવ માઇનસ વન અપોન આર નેગેટિવ. વન અપોન આર પોઝિટિવ માઇનસ વન અપોન આર નેગેટિવ. બરાબર ને? ચલો કે ક્યુ યથાવત, લસા લઈ બતાવો. લસા તો આ અહીંયા જાય, આ અહીંયા જાય, એટલે આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવ ભાગ્યા ધીસ ઇન્ટુ ધીસ, આર પોઝિટિવ ઇન્ટુ આર નેગેટિવ. બરાબર, ચલો આ કે ક્યુ યથાવત, આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવ, એની કિંમત અહીંયાથી લાવો જોઈએ. અહીંયાથી લાવો, આ કિંમત શોધી બતાવો. આ ટુ એને ઉપર લઈ લો, તો આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવ, આની કિંમત તમને મળશે ટુ એ કોસ થીટા, ટુ એ કોસ થીટા. બરાબર, આર નેગેટિવ માઇનસ આર પોઝિટિવની કિંમત ટુ એ કોસ થીટા. અને હમણાં જ મેં કીધું આ બંને અંતરો લગભગ સરખા લઈ શકાય આર જેટલા, આ બંને અંતરો લગભગ આર જેટલા લઈ શકાય. એટલે આની જગ્યાએ પણ આર વિચારો, આની જગ્યાએ પણ આર વિચારશો તો આર ઇન્ટુ આર એટલે આર સ્ક્વેર. બરાબર ને? ચલો પછી કે યથાવત રાખ્યા મિત્રો, તમને ખબર છે આપેલી વિદ્યુતીય ડાયપોલમાંના કોઈપણ એક વિદ્યુભારના માનાંક અને તેમાંના બે વિજાતીય વિદ્યુભાર વચ્ચેના અંતરના ગુણાકારને તે વિદ્યુતીય ડાયપોલની વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ કહે છે, તેની સંજ્ઞા સ્મોલ પી છે. તો ટુ એ ઇન્ટુ ક્યુને બદલે સ્મોલ પી લખી શકાય. ટુ એ ઇન્ટુ ક્યુ, ટુ એ ઇન્ટુ ક્યુ આ ગુણાકારને બદલે લખી નાખો સ્મોલ પી ઇન્ટુ કોસ થીટા ભાગ્યા આર સ્ક્વેર. બરાબર, સારું. મિત્રો આ આવી ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, પણ હવે ચોપડીમાં જે રીતે લખ્યું છે એ રીતે આપણે લખીએ. આ વીને બદલે આવી સંજ્ઞા લખજો મિત્રો, વી એઝ અ ફંક્શન ઓફ સદિશ આર. સાંભળજો, તમે આ બિંદુનું જો સ્થાન બદલી કાઢશો, બરાબર છે, તો આ સ્થાન સદિશ બદલાઈ જશે. બરાબર, એ અનુસાર આ અંતર પણ બદલાઈ જાય, આ થીટા પણ બદલાઈ જાય. જો અંતર બદલાઈ જાય, થીટા બદલાઈ જાય, તો આ વીનું મૂલ્ય બદલાઈ જાય. બરાબર, એટલે કે આ સ્થાન સદિશના બદલાવાથી વીનું મૂલ્ય બદલાઈ જાય, એટલે ગાણિતિક રીતે વીનું મૂલ્ય આ સ્થાન સદિશનું વિધેય છે. બરાબર મિત્રો, આ સંજ્ઞામાંથી ખોટી ગેરસમજ ના કરતા, આ બેનો ગુણાકાર નથી, આ બે એવું બતાવે છે કે આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પસંદ કરેલા બિંદુ પીના સ્થાન સદિશ ઉપર આધાર રાખે છે. બરાબર, પછી જમણી બાજુ જોઈ લેજો મિત્રો, કે અપોન આર સ્ક્વેર યથાવત છે. બરાબર, અંશમાં જે પી કોસ થીટા હતા એના બદલે મેં લખ્યું સદિશ પી ડોટ આર હેટ લખજો. સદિશ આર નથી લખવાનું, આર હેટ લખવાનું છે. બરાબર, કેમ? અહીંયા જુઓ, સદિશ પી ડોટ આર હેટ, બે સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર, અગિયારમા ધોરણમાં સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. પહેલા સદિશનું માનાંક ગુણ્યા બીજા સદિશનું માનાંક ગુણ્યા કોસ થીટા. બરાબર, ચલો પહેલા સદિશનું માનાંક લખાવો પી, બીજો સદિશ એકમ સદિશ છે એનું માનાંક એક એકમ ગુણ્યા કોસ થીટા. બરાબર, તો આ કેટલા થયા? પી કોસ થીટા, પી કોસ થીટા. હવે ઊંધું બોલો, જ્યાં પી કોસ થીટા હોય ત્યાં સદિશ પી ડોટ આર હેટ લખી શકાય. તો જ્યાં પી કોસ થીટા દેખાય છે ત્યાં જ મેં લખેલા છે સદિશ પી ડોટ આર હેટ. ઓકે, હવે મિત્રો આજે તમે સૂત્ર લાવ્યા, બરાબર, એ સૂત્ર બિંદુ ડાયપોલ માટે વધારે સચોટ છે. યાદ છે ને, બિંદુ ડાયપોલ પહેલા પાઠમાં કીધેલું, બિંદુ ડાયપોલ કોને કહેવાય? જેમાં વિદ્યુત ભાર અનંતને અનુલક્ષે
અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર શૂન્યને અનુલક્ષે. જે વિદ્યુતીય ડાયપોલમાં વિદ્યુતભારનું માનાંક અનંતને અનુલક્ષે અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર શૂન્યને અનુલક્ષે તેવી ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ. એવી બિંદુ ડાયપોલ માટે આ જે ફોર્મ્યુલા છે એકદમ એક્ઝેક્ટ ફોર્મ્યુલા છે, એકદમ સચોટ સૂત્ર છે, બરાબર. પણ તમે વ્યવહારમાં જે કોઈ ડાયપોલની વાત કરતા હો એ વ્યવહારિક ડાયપોલ અથવા વાસ્તવિક ડાયપોલ માટે, જેને અંગ્રેજીમાં કહેવાય ફિઝિકલ ડાયપોલ, એના માટે આ સૂત્રમાંથી જે કિંમત મળે છે એ નજીકની કિંમત મળે છે, એ વધારે સચોટ નથી. એટલે એ વખતે આ સન્નિકટ કિંમત આપે, વધારે સચોટ કિંમત ક્યારે આપે? જો એ ડાયપોલ બિંદુ ડાયપોલ હોય તો, બરાબર ને. સારું, પછી અતિ દૂરના બિંદુ માટે આ સૂત્ર જો લાગુ પડતું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે વી ચાલે છે 1/r² વી ચાલે છે 1/r², બરાબર ને. મિત્રો, બિંદુવત વિદ્યુભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુભાર માટે વિદ્યુત સ્થિતિમાન અંતરના જ વ્યસ્તવ્રણમાં, અંતરના વ્યસ્તવ્રણમાં. પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્તવ્રણમાં, અંતરના વર્ગના વ્યસ્તવ્રણો, બરાબર. સારું મિત્રો, બે ખાસ કિસ્સાઓ આપણે લઈએ. માનો કે આ પી બિંદુ અહીંયા પસંદ કરીએ, અહીંયા જો આ પી બિંદુ અહીંના બદલે અહીંયા લઈએ, બરાબર, અક્ષ ઉપર, બરાબર. તો જે સાંસ સદિશ આમ દેખાય છે, સદિશ આર, એ સાંસ સદિશ અમને આમ મળે, આમ, બરાબર. એટલે કે સદિશ પીની દિશામાં જ જો પી બિંદુ અહીંયા વિચારશો તો આર હેટ તમને આમ મળશે, આમ, બરાબર. અને સદિશ પી તો ઓલરેડી એ દિશામાં છે જ, એટલે કે સદિશ પી અને સદિશ આર બંને એક જ દિશામાં થઈ જાય તો ખૂણો થીટા 0° થઈ જાય. પણ ક્યારે? બિંદુ અહીંયા પસંદ કરીએ ત્યારે, બરાબર. પણ માનો કે બિંદુ અહીંયા પસંદ કરીએ, બરાબર, તો આને અનુલક્ષીને આનો સાંસ સદિશ આમ થાય, આમ. અને સદિશ પી તો આમ છે, ઋણ વિદ્યુભારથી ધન વિદ્યુભાર તરફ, બરાબર. એટલે સ્થાન સદિશ આમ થાય અને સદિશ પી આમ છે, બરાબર. એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંથી તેમની વચ્ચેનો ખૂણો 180° એટલે કે પાઈ રેડિયન. ટૂંકમાં મિત્રો, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર ગમે ત્યાં બિંદુ પસંદ કરશો તો થીટા કાં તો શૂન્ય કાં તો પાઈ રેડિયન, બોલો, કાં તો શૂન્ય કાં તો પાઈ રેડિયન, થીટા બરાબર કાં તો શૂન્ય કાં તો પાઈ, બરાબર. મિત્રો, અહીંયા મૂકી દો કિંમત, કોસ 0 મૂકશો તો 1 મળશે અને કોસ ઓફ 180° મૂકશો તો -1 મળે. એટલે પ્લસ ઓર માઇનસ કેપી અપોન આર સ્ક્વેર, આ રહ્યા પ્લસ ઓર માઇનસ કેપી અપોન આર સ્ક્વેર, બરાબર. તો યાદ રાખજો મિત્રો, વિદ્યુતીય ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કાં તો કેપી અપોન આર સ્ક્વેર જેટલું હોય કાં તો માઇનસ કેપી અપોન આર સ્ક્વેર જેટલું હોય, બરાબર. હવે લે વિષુવરેખા પર સાંભળજો, આ વિષુવરેખા છે, બરાબર. અને જો પી બિંદુ અહીંયા પસંદ કરી લો, અહીંયા પી બિંદુ અહીંયા લેશો તો આ જે સાંસ સદિશ આમ દેખાય છે એ સાંસ સદિશ આ રીતે વાય અક્ષ ઉપર મળે, વાય અક્ષ ઉપર, બરાબર. મિત્રો, સદિશ પીની દિશા એક્સ અક્ષ પર છે અને સદિશ આરની દિશા જો તમને વાય અક્ષ ઉપર મળે તો આ સદિશ પી અને આ સદિશ આર, આ એક્સ અક્ષ અને વાય અક્ષ એ બેની વચ્ચેનો ખૂણો કેટલો? 90°. એટલે થીટા બરાબર 90°. અને જો થીટા બરાબર 90° લેશો તો પછી એ મૂકી દો, થીટા 90° હોય તો કોસ 90 બરાબર 0 એટલે કે વી બરાબર 0, વી બરાબર 0, બરાબર. મિત્રો, વિદ્યુતીય ડાયપોલની વિષુવરેખા પર દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. અહીંયા એક મજાની વાત મિત્રો, વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન મળે જ એવું જરૂરી નથી, મળે પણ ખરું ન પણ મળે. એનાથી ઊંધી વાત પણ સાચી છે કે વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય જ એવું જરૂરી નથી. હું તમને બંને ઉદાહરણો આપી દઉં, અહીંયા જોજો મિત્રો, આ વિદ્યુતભાર ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર. આઈ ફોર ઇનસાઇડ, આઈ ફોર ઇનસાઇડ આપણે લીધેલું અંદરનું બિંદુ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. પણ છતાં અંદરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે, એટલે વિદ્યુત ક્ષેત્ર નથી છતાં વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર. અહીંયા ઊંધું થયું મિત્રો, આ વિષુવરેખા પરના દરેકે દરેક બિંદુએ આપણે હમણાં સાબિત કર્યું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, બરાબર. પણ આ દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય નથી, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, બરાબર.
એટલે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુતમાન મળે જ એવું કહી શકાય નહીં, મળે પણ ખરું ન પણ મળે. વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય જ એવું જરૂરી નથી. જેમ કે અહીંયા અંદરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે પણ વિદ્યુત ક્ષેત્ર નથી, બરાબર ને? સારું, ક્વેશ્ચન નંબર 12 લઈએ મિત્રો. સમસ્થિતિમાન પૃષ્ઠો, સમસ્થિતિમાન પૃષ્ઠો. મિત્રો, નામ પરથી જ ખબર પડે છે કે પૃષ્ઠ એટલે સપાટી. આ એવી સપાટીની વાત છે કે જ્યાં સમસ્થિતિમાન એટલે કે સ્થિતિમાન સરખું, એટલે કે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય એવી આ સપાટી છે, બરાબર? આપણે એની વ્યવસ્થિત વ્યાખ્યા આપી દઈએ. જે પૃષ્ઠ પરના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. સિમ્પલ. જે પૃષ્ઠ પરના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જોઈ લઈએ. આપણા કોર્સમાં બે કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે ભણવાના છીએ. ભણીએ. અહીંયા જુઓ મિત્રો, આ જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એનું ભૌતિક મહત્વ જરા સમજીએ. ભૌતિક મહત્વ આવું છે મિત્રો, વિદ્યુત ક્ષેત્રને આકૃતિમાં દર્શાવવા માટે આ સમસ્થિતિમાન પૃષ્ઠોનો ઉપયોગ થાય છે. યાદ છે ને મિત્રો, વિદ્યુભારની આસપાસના વિસ્તારમાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર. પણ એ વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ તમે જોઈ શકતા નથી, અને છતાંય તમારે એનું અસ્તિત્વ આકૃતિમાં બતાવવું છે એટલે કે એની ચિત્રાત્મક રજૂઆત કરવી છે. તો તમે ત્રણ રીતે કરી શકો. વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત ત્રણ રીતે થઈ શકે. વિદ્યુત ક્ષેત્ર સદિશો વડે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે, અને ત્રીજી વૈકલ્પિક વ્યવસ્થા આ છે મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠો વડે, બરાબર ને? તો સમસ્થિતિમાન પૃષ્ઠો વડે આપણે શું કરી શકીએ? વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ આકૃતિમાં દર્શાવી શકીએ, બરાબર? એટલે કે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરવા માટેનો આ એક વધારે વિકલ્પ આપણને મળ્યો, બરાબર? એનું ભૌતિક મહત્વ છે. હવે મિત્રો, બિંદુવત વિદ્યુભારના કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય એનો વિચાર કરીએ, એનો આકાર શોધી કાઢીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુવત વિદ્યુભાર ધ્યાનમાં લો. માની લો કે સ્મોલ ક્યુ, બરાબર? હવે એની આસપાસ કેપિટલ આર ત્રિજ્યાવાળું ગોળાકાર પૃષ્ઠ વિચારો. એવું ગોળાકાર પૃષ્ઠ વિચારો જેની ત્રિજ્યા કેપિટલ આર હોય અને જેના કેન્દ્ર પર પેલો બિંદુવત વિદ્યુભાર ક્યુ આવેલો હોય. સારું. હવે મિત્રો, આ ગોળાકાર પૃષ્ઠ પરના આ બધા જ બિંદુઓ જેને મેં સફેદ મીંડા વડે દર્શાવેલા છે એ બધા જ બિંદુઓ તમે જોઈ શકો છો આ વિદ્યુભારથી એક સરખા અંતરે આવેલા છે, અને એ એક સરખું અંતર એ આ ગોળાકાર પૃષ્ઠની ત્રિજ્યા છે, કેપિટલ આર, બરાબર? તો યાદ કરો, બિંદુવત વિદ્યુભારથી કેપિટલ આર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? કે ગુણ્યા વિદ્યુભાર ભાગ્યા અંતર. બોલો, કે ગુણ્યા વિદ્યુભાર ભાગ્યા અંતર. પણ આ બધા બિંદુઓના આ વિદ્યુભારથી અંતર કેટલા છે? કેપિટલ આર જેટલા, બરાબર? મિત્રો, એ બધા બિંદુઓ માટે કે નું મૂલ્ય સમાન, બધા બિંદુઓ માટે ક્યુ સમાન, બધા બિંદુઓ માટે કેપિટલ આર સમાન, અને માટે આ જે પદની કિંમત આવશે એ બધા બિંદુઓ આગળ સરખી મળશે, બરાબર છે? એટલે વીનું મૂલ્ય બધે સમાન મળે. એ વિદ્યુત સ્થિતિમાન માનો કે 5 વોલ્ટ હોય, તો જો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ હોય ધારો કે, તો અહીંયા પણ 5 વોલ્ટ, અહીંયા પણ 5 વોલ્ટ, બધે અહીંયા, બરાબર ને? તો આ એવું પૃષ્ઠ થયું જેની પરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું છે. તો પછી વ્યાખ્યા અનુસાર એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. જે પૃષ્ઠ પરના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું જ હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો બિંદુવત વિદ્યુભારના કિસ્સામાં તમને સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો મળ્યો? ત્રિપરિમાણમાં વિચારો મિત્રો, ગોળાકાર, બરાબર ને? ગોળાકાર, વોલીબોલના જેવો આકાર, બરાબર? ગોળાકાર. મિત્રો, આ કોઈ વર્તુળ નથી વિચારવાનું. આને શું વિચારશો? ભલે તમને એવું દેખાતું હોય કે આ વર્તુળ છે, પણ વિચારવાનું શું? એ વર્તુળ નથી. તમારે વિચારવું છે અત્યારે ગોળાકાર પૃષ્ઠ, બરાબર ને? બિંદુવત વિદ્યુભારના કિસ્સામાં તેની આસપાસના વિસ્તારમાં આવેલા વિદ્યુત ક્ષેત્રમાંના સમસ્થિતિમાન પૃષ્ઠો આકારે ગોળાકાર હોય છે.
જેના કેન્દ્ર સ્થાને પેલો બિંદુ દીધ પર આવેલો હોય છે. સિમ્પલ. હવે જો મિત્રો આ ત્રિજ્યા બદલીએ, આ ત્રિજ્યા બદલીએ તો જે તે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બદલાય. બરાબર. જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટશે. તો આપણે એક કામ કરી શકીએ, જુદી જુદી ત્રિજ્યા માટે જુદું જુદું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધરાવતા જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠો આકૃતિમાં બતાવી શકીએ. એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો આકારે ગોળાકાર અને પાછા સમકેન્દ્રીય મળે એ આવા મળશે. બરાબર. તમે જોઈ શકો છો આ બધા પૃષ્ઠો કેવા છે, આકારે ગોળાકાર અને પાછા બધાના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થાય છે જ્યાં પેલો બિંદુ દ્વિધ પર આવેલો છે. બરાબર. જેમ જેમ તમે અહીંયાથી દૂર જશો, જેમ જેમ ત્રિજ્યામાં વધારો કરશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. બરાબર. માનો કે અહીંયા વિદ્યુતમાન 5 વોલ્ટ હોય ધારો કે, તો બધા બિંદુઓ વિદ્યુતમાન 5 વોલ્ટ હોય, પછી એનાથી ઘટીને ધારો કે 3 વોલ્ટ થતું હોય તો અહીંયા બધા બિંદુઓ પર વિદ્યુતમાન 3 વોલ્ટ મળે, અહીંયા ધારો કે 1 વોલ્ટ થતું હોય તો બધા બિંદુઓ વિદ્યુતમાન 1 વોલ્ટ હોય. પડી સમજણ? સારું. પછી મિત્રો તમારી પાસે જો અનંત વિસ્તારવાળું વિદ્યુભારનું નિયમિત પૃષ્ઠ વિતરણ ધરાવતું વિદ્યુભાર સમતલ હોય તો એ વિદ્યુભાર સમતલના કિસ્સામાં યાદ છે ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે, એનાથી કોઈ પણ અંતરે સમાન મૂલ્યનું અને એમાંની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એવા કિસ્સામાં, એવા સમાન વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આકારે સમતલીય મળે છે. જોઈ લેજો, આ બતાવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એ બધી પરસ્પર સમાંતર છે. બે ક્રમિક ક્ષેત્ર રેખાઓ છે, અંતર બધે સરખું છે. બસ તો પછી આ બતાવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર અને આ બતાવે છે એના માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો જે આકારે સમતલીય છે, સપાટ છે, ફ્લેટ છે, ફ્લેટ. તો આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર માના સમસ્થિતિમાન પૃષ્ઠો અને આ છે મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્ર. કેમ અસમાન? કારણ કે આ ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો સમાંતર નથી. બરાબર. તો બિંદુવત વિદ્યુત પરના કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આકારે ગોળાકાર મળશે અને સમાન વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠો આકારે સમતલીય મળશે. બરાબર. મિત્રો એક બહુ જ મહત્વનો મુદ્દો માલુમ પડે છે કે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. ચલો એ વાત આકૃતિમાં તો દેખાય છે. જેમ કે અહીંયા જુઓ, આ જે ગોળાકાર પૃષ્ઠ છે એની સપાટી પર આટલો નાનો ભાગ લઈએ. બરાબર. આટલો નાનો ભાગ જે લગભગ ફ્લેટ લઈ શકાય, સમતલીય. બરાબર. સૂક્ષ્મ ભાગ સમતલીય લઈ શકાય. અને વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ જોઈ લો આ દિશામાં છે, આ દિશામાં. બરાબર. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે, શિરોલંબ, અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા સમક્ષિતિજ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ આમ હોય, આમ. બરાબર. આમ. અને વિદ્યુત ક્ષેત્ર આમ હોય એને લંબરૂપે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. એટલા માટે જ મિત્રો અહીંયા ખૂણો 90 ડિગ્રી બતાવ, જોઈ લો. બરાબર. અને એવી રીતે અહીંયા પણ જોઈ લો, સપાટીનો આટલો ભાગ આ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર સપાટીના આટલા ભાગને લંબરૂપે છે. આ બધા ખૂણા 90 ડિગ્રીના છે. ઓકે. એવું આકૃતિમાં દેખાય તો છે, પણ હવે એ વાત આપણે સૈદ્ધાંતિક રીતે સાબિત કરવાની છે. ચલો સાબિતી આપી દઉં. એક કામ કરો, અત્યારે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લો. બરાબર. એની પર અત્યંત નજીક આવેલા બે બિંદુઓ ધ્યાનમાં લો, P અને Q. બરાબર. આકૃતિમાં મેં સહેજ છૂટા છૂટા બતાવ્યા જેથી કરીને તમે જોઈ શકો, પણ તમારે વિચારવાનું છે અત્યંત નજીક શક્ય હોય તો બે ક્રમિક બિંદુઓ. બરાબર. સારું. હવે આ છે બે બિંદુઓ પી અને ક્યુ. આપણે એક કામ કરીએ, પી બિંદુ પરથી ક્યુ બિંદુ પર જઈએ. બરાબર. પી થી ક્યુ તરફ. તો આ છે અતિ સૂક્ષ્મ લંબાઈ ખંડ સદિશ, એની મેં સંજ્ઞા આપી સદિશ DL. એની દિશાને મેં લંબાવી, દિશાને લંબાવી. તો એ જે દિશા તમે લંબાવશો ને મિત્રો, તો એ દિશા તમને માલુમ પડશે આ ગોળાકાર પૃષ્ઠ પરના આ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ સ્પર્શક છે મિત્રો, અને આ ગોળા માટે આ બિંદુએ આ શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. તો ગોળા માટે તમને નથી ખબર કે સ્પર્શક અને ત્રિજ્યા એ પરસ્પર લંબ હોય. બરાબર. તો આ છે સપાટીને દોરેલો સ્પર્શક, એટલે આટલો ભાગ સપાટી પર છે
અને આ છે વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને સ્થાનિક રીતે અહીંયા લંબ છે, પણ આ સપાટી કઈ છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે એવું દેખાય છે, પણ હજુ આપણે સૈદ્ધાંતિક રીતે સાબિત કરીએ. ચલો અહીંયા જોજો, બિંદુઓ ક્યુ અને પી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હમણાં જ આપણે લાવેલા, માઇનસ સંકલન ફ્રોમ પી ટુ ક્યુ સદિશ ઈ ડોટ સદિશ ડી આર, યાદ આવશે? ચલો, માઇનસ સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડી આર ફ્રોમ પી ટુ ક્યુ. ઓકે મિત્રો, આ સંકલન લેવાની જરૂર ક્યારે પડે? જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે. સરવાળો ક્યારે કરવાનો પડે? જ્યારે પી થી ક્યુ સુધીનો માર્ગ લાંબો હોય ત્યારે. પણ મેં તમને કીધું ને, બિંદુઓ પી અને ક્યુ અત્યંત નજીક નજીક છે, એટલે એ માર્ગ અતિ સૂક્ષ્મ છે. એક જ સૂક્ષ્મ સ્થાનાંતરમાં તમે પી થી ક્યુ પર જઈ શકો છો. તમારે અનેક પદો તમને મળવાના નથી, એક જ પદ મળવાનું છે. એટલે સરવાળો લેવાની કોઈ જ જરૂર નથી. એટલે આ સંકલન કાઢી નાખો, સંકલન કાઢી નાખો. એટલે માઇનસ સદિશ ઈ ડોટ સદિશ ડી આર, માઇનસ સદિશ ઈ ડોટ સદિશ ડી આર, બરાબર? પણ ભૂલી ગયા મિત્રો, આ પી અને ક્યુ બિંદુઓ અત્યંત નજીક તો છે, પણ ક્યાં છે? આ ગોળાકાર પૃષ્ઠ પર છે, પણ બિંદુઓ દ્વિધ્રુવ પર. માટે તેને કેન્દ્ર તરીકે લઈ અમુક ત્રિજ્યાવાળું ગોળાકાર પૃષ્ઠ આપણે વિચારીએ તો એ એના માટે શું બની જાય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. બસ, તો આ બે બિંદુઓ ક્યાં આવેલા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર. અને જો સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા હોય તો એ બે બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું થાય, એટલે કે આ બંને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન થાય. અને જો વીપી બરાબર વીક્યુ હોય તો આ તફાવત કેટલો થઈ જાય? ઝીરો, બરાબર? અહીંયા કૌંસમાં હું કારણ આપી દઉં, કારણ કે વીપી બરાબર વીક્યુ, વીપી બરાબર વીક્યુ, બિંદુઓ પી અને ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન છે. સારું, તો આ બંનેના મૂલ્યો સમાન હોય તો પછી આ બાદબાકી શૂન્ય થઈ જાય. જમણી બાજુ યથાવત છે. સદિશ ઈ ડોટ સદિશ ડી આર આમાંથી શોધી કાઢો. ઝીરો ઉપર માઇનસ વન એટલે ઝીરો. મિત્રો, સદિશ ઈ ડોટ સદિશ ડી આર એટલે કે વ્યાખ્યા અનુસાર ઈ ઇન્ટુ ડી આર ઇન્ટુ કોસ થીટા, ઈ ઇન્ટુ ડી આર ઇન્ટુ કોસ થીટા. હવે મને કહેશો, આ બિંદુએ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે જે શૂન્ય નથી, એટલે આ ગુણાકારમાં ઈની કિંમત શૂન્ય નથી. E is not equal to zero. પછી તમે P થી Q પર ગયા, તમે કંઈક સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું, તો એ સૂક્ષ્મ સ્થાનાંતર પણ શૂન્ય નથી. DR is also not equal to zero. સારું મિત્રો, અહીંયા ભૂલથી DL લખાઈ ગયો છે, હું DR કરી નાખું. DR સદિશ DR બરાબર. સારું, હવે બોલો, તમે અહીંથી અહીંયા ગયા ત્યારે કંઈક સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું જે શૂન્ય નથી, એટલે ડી આર ઇઝ ઓલ્સો નોટ ઇક્વલ ટુ ઝીરો. નથી ઈ શૂન્ય, નથી ડી આર શૂન્ય, છતાં આખો ગુણાકાર શૂન્ય થતો હોય તો કોસ થીટા મસ્ટ બી ઇક્વલ ટુ ઝીરો, બરાબર? કોસ થીટા શૂન્ય થવા જ જોઈએ. અને જો કોસ થીટા શૂન્ય થાય તો થીટા કેટલો થાય? 90 ડિગ્રી. પણ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? થીટા કોની વચ્ચેનો ખૂણો છે? સદિશ ઈ અને સદિશ ડી આર વચ્ચેનો ખૂણો. અને જો એ ખૂણો 90 ડિગ્રી થાય તો જે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, એ બે સદિશો પરસ્પર લંબ કહેવાય. તો સદિશ ઈ લંબ છે કોને? સદિશ ડી આર ને. વેક્ટર ઈ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર ડી આર. આ બંને સદિશો પરસ્પર લંબ હોવાનું સાબિત થાય છે, બરાબર? સારું, હવે વિચાર કરો, સદિશ ડી આર ની દિશા તમને કેવી દેખાય છે? સદિશ ડી આર ની દિશા કેવી દેખાય છે? સ્પર્શક દિશામાં. અને એ સ્પર્શક જો આટલા સૂક્ષ્મ ભાગ માટે વિચારશો તો આ સૂક્ષ્મ ભાગ, સપાટીનો આ સૂક્ષ્મ ભાગ એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે. બસ, તો પછી આની દિશા આને લંબ છે, પણ આ પોતે ક્યાં છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર. માટે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોવાનું સાબિત થાય છે. પણ યાદ રાખજો, સ્થાનિક રીતે આ વિદ્યુત ક્ષેત્ર આટલી સપાટીના આટલા ભાગને લંબ રૂપે છે, પછી આ વિદ્યુત ક્ષેત્ર સપાટીના આટલા ભાગને લંબ રૂપે, પછી આ વિદ્યુત ક્ષેત્ર સપાટીના આટલા ભાગને લંબ રૂપે, આ રીતે. અને માટે હું બોલી રહ્યો છું સ્થાનિક રીતે, બરાબર ને? ચલો, છેલ્લી વાર આખી ચર્ચાનું તારણ મારી સાથે બોલો. વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ સ્થાનિક રીતે પરસ્પર લંબ હોય, બરાબર? વિદ્યુત ક્ષેત્રની દિશા સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા સ્થાનિક રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે, બરાબર?
હવે લઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 13. એક બહુ જ અગત્યનો સંબંધ આપણે લાવવાનો છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો બહુ જ અગત્યનો સંબંધ. એ સંબંધ આ રીતે મળશે મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડી આર. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડી આર. સાંભળજો, ધારો કે કોઈક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં પ્રવર્તે છે, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં પ્રવર્તતું હોય તો એની પાસે માત્ર એક્સ ઘટક હશે. બોલો, માત્ર એક્સ ઘટક. એટલા માટે મેં લખ્યું ઈ એક્સ, બરાબર. આવા વિદ્યુત ક્ષેત્ર માટે એનો કોઈ વાય ઘટક હોતો નથી, કોઈ ઝેડ ઘટક હોતો નથી. એટલે ઈ વાય બરાબર ઝીરો, ઈ ઝેડ બરાબર ઝીરો. એની પાસે માત્ર એક્સ ઘટક જ છે. અને સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, બરાબર ને. તો અહીંયા મેં માનાંક લખ્યું ઈ એક્સ, અને ધન એક્સ સિસ્ટમનો એકમ સદિશ કેટલો થાય? આઈ હેટ, બરાબર. સારું, તો વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે આમ. અને હવે આપણે એક કામ કરીએ, ત્રિપરિમાણમાં કોઈ પણ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ. સૂક્ષ્મ સ્થાનાંતર, એ સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ લઈએ સદિશ ડી આર, બરાબર. મિત્રો યાદ કરો, સ્થાન સદિશ સદિશ આરનું સૂત્ર શું હતું? અગિયારમા ધોરણમાં સદિશ આર બરાબર, યાદ કરો, ત્રિપરિમાણમાં એક્સ આઈ હેટ પ્લસ વાય જે હેટ પ્લસ ઝેડ કે હેટ. પણ એ સ્થાન સદિશનું સૂત્ર હતું. હવે સૂક્ષ્મ સ્થાનાંતર સદિશનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું, એક્સ નહીં બોલવાનું. શું બોલવાનું? ડીએક્સ. ડીએક્સ ઇન્ટુ આઈ હેટ પ્લસ ડીવાય ઇન્ટુ જે હેટ પ્લસ ડીઝેડ ઇન્ટુ કે હેટ. બોલો, ડીએક્સ ઇન્ટુ આઈ હેટ પ્લસ ડીવાય ઇન્ટુ જે હેટ પ્લસ ડીઝેડ ઇન્ટુ કે હેટ, બરાબર. હવે એક કામ કરો, તમે જે સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું એ સૂક્ષ્મ સ્થાનાંતરના બે અંત્ય બિંદુઓ આપણે લઈએ પી અને ક્યુ. સ્થાનાંતર જો અતિ સૂક્ષ્મ હશે તો બિંદુઓ પી અને ક્યુ કેવા હશે? અતિ નજીક. અને જો બિંદુઓ પી અને ક્યુ અત્યંત નજીક હોય તો પછી તેમની વચ્ચેનો વિદ્યુત સીમાનો તફાવત સૂક્ષ્મ હોય. એવા સૂક્ષ્મ તફાવતની મેં સંજ્ઞા આપી ડીવી, બરાબર. અચ્છા, હવે જોજો, ક્યુ અને પી બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિક્યુ માઇનસ વીપી. બોલો, વિક્યુ માઇનસ વીપી. સૂત્ર યાદ છે ને, માઇનસ સંકલન પી થી ક્યુ સદિશ ઈ ડોટ સદિશ ડી આર. પણ જો બિંદુઓ પી અને ક્યુ અત્યંત નજીક નજીક હોય તો આ સંકલન લેવાની કોઈ જરૂર પડતી નથી. એટલે આપણે લખેલું માઇનસ સદિશ ઈ ડોટ સદિશ ડી આર. અરે, માઇનસ સદિશ ઈ ડોટ સદિશ ડી આર. પણ ધ્યાન રાખજો મિત્રો, આ ક્યારે? જ્યારે બિંદુઓ પી અને ક્યુ અત્યંત નજીક નજીક આવેલા હોય ત્યારે. આ બે બિંદુ અત્યંત નજીક હોય તો પછી તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂક્ષ્મ હોય. એવા સૂક્ષ્મ તફાવતની મેં સંજ્ઞા આપી ડીવી. મિત્રો, એ કેપિટલ વી લખજો, એ વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર ને. અને આ માઇનસ યથાવત, સદિશની કિંમત લખાવો. સદિશની કિંમત છે ઈ એક્સ ઇન્ટુ આઈ હેટ, ઈ એક્સ ઇન્ટુ આઈ હેટ ડોટ. આ ડોટ લખવાનું ભૂલાય નહીં. સદિશ ડી આર, સદિશ ડી આરનું સૂત્ર બોલો, ડી એક્સ આઈ હેટ પ્લસ ડી વાય જે હેટ પ્લસ ડી ઝેડ કે હેટ. ચલો, ડોટ ગુણાકાર લઈ બતાવો. ઈ એક્સ ઇન્ટુ ડી એક્સ, ઈ એક્સ ઇન્ટુ ડી એક્સ છે, માઇનસ સાઇન છે. પણ આઈ હેટ ડોટ આઈ હેટ એટલે વન. પણ જ્યારે આનો ડોટ ગુણાકાર આ બે પદો સાથે લઈશું ત્યારે આઈ હેટ ડોટ જે હેટ એટલે ઝીરો, આઈ હેટ ડોટ કે હેટ પણ ઝીરો. સારું, ચલો પહેલા પદમાં ડોટ ગુણાકાર લઈ બતાવો. માઇનસ ઈ એક્સ ઇન્ટુ ડી એક્સ, ઈ એક્સ ઇન્ટુ ડી એક્સ, પણ આઈ હેટ ડોટ આઈ હેટ એટલે વન, બરાબર ને. હવે આમાંથી ઈ એક્સ ને સૂત્રનો કરતા બનાવો તો એ શું થશે? માઇનસ ડીવી બાય ડી એક્સ. ઈ એક્સ બરાબર માઇનસ ડીવી બાય ડી એક્સ, ઈ એક્સ બરાબર માઇનસ ડીવી બાય ડી એક્સ, બરાબર. મિત્રો, આ પરિણામ ક્યારે મળે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં અસ્તિત્વ ધરાવે ત્યારે, બરાબર છે. સારું, એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં અસ્તિત્વ ધરાવે તો તમે આવું લખી શકો, વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક ઈ વાય બરાબર, બોલજો, માઇનસ ડીવી બાય ડી વાય. અને જો વિદ્યુત ક્ષેત્ર ધન ઝેડ દિશામાં અસ્તિત્વ ધરાવે તો તમે લખશો ઈ ઝેડ બરાબર માઇનસ ડીવી બાય ડી ઝેડ, બરાબર ને. મિત્રો, હવે આપણે એક વ્યાપક કિસ્સો લઈએ. માની લો કે આ ત્રિપારિમાણિક અવકાશ છે જેમાં આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર માત્ર એક્સ અક્ષ પર જ આવેલું હોય તો તમે એવા વિદ્યુત ક્ષેત્રને આ સૂત્રની મદદથી શોધી શકો જેમાં ડી બાય ડી એક્સને કહેવાય એક્સ પ્રત્યે લીધેલું પૂર્ણ વિકલન. પૂર્ણ વિકલન, વિદ્યુત ક્ષેત્ર માત્ર વાય એક્સ ઉપર આવેલું હોય
તો એવા વિદ્યુત ક્ષેત્રને આ સૂત્રની મદદથી શોધી શકાય જેમાં ડી બાય ડી વાય બતાવે છે વાય પ્રત્યે લીધેલું પૂર્ણ વિકલન. એવી રીતે જો વિદ્યુત ક્ષેત્ર માત્ર ઝેડ અક્ષ ઉપર આવેલું હોય તો એવા વિદ્યુત ક્ષેત્રને તમે આ સૂત્રની મદદથી શોધી શકો જેમાં ડી બાય ડી ઝેડ બતાવે છે ઝેડ પ્રત્યે લીધેલું પૂર્ણ વિકલન. પરંતુ મિત્રો, જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ પર જ હોય કે વાય અક્ષ પર જ હોય કે ઝેડ અક્ષ પર જ હોય, જરૂરી નથી. વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં કોઈ પણ દિશામાં હોઈ શકે છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં કોઈ પણ દિશામાં હોય તો વ્યાપક રીતે એની પાસે ત્રણ ઘટકો હોય, એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. તો હવે પ્રશ્ન એ થાય કે એવા કિસ્સામાં આ ઘટકો શોધવાના કઈ રીતે, અને ત્યારબાદ સમગ્ર વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે કઈ રીતે શોધવાનું, તો એનું હું તમને વર્ણન આપી દઉં, એની સમજૂતી આપી દઉં. અહીંયા જોજો, સદિશ ઈ બરાબર, જો એ વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં હોય તો તમે એનું નિરૂપણ આ રીતે કરી શકો, ઈ એક્સ આઈ હેટ પ્લસ ઈ વાય જે હેટ પ્લસ ઈ ઝેડ કે હેટ, બરાબર ને? પણ હવે પ્રશ્ન એ થાય છે કે આ ત્રણ ઘટકો શોધવાના કઈ રીતે, બરાબર? સાંભળજો, પહેલો જે ઘટક છે ઈ એક્સ, એને તમે આ રીતે શોધજો, એને આ રીતે લખજો, માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. મિત્રો, આ જે સંજ્ઞા છે એ ખાસ રીતે લખેલી છે, એ બતાવે છે એક્સ પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન, આંશિક વિકલન. પછી એ વખતે વાય ઘટકને તમે આ રીતે શોધજો, ઈ વાય બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ વાય, અને ઝેડ ઘટકને આ રીતે શોધજો, માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. ફરી એકવાર કહી દઉં, ડેલ બાય ડેલ એક્સ શું બતાવે છે? એક્સ પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન. ડેલ બાય ડેલ વાય શું બતાવે છે? વાય પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન. અને ડેલ બાય ડેલ ઝેડ શું બતાવે છે? ઝેડ પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન. મિત્રો, જે રીતે તમે વિકલન લો છો ને, પૂર્ણ વિકલન, એ જ નિયમો ખંડ સહ વિકલનને પણ લાગુ પડે છે, એટલે એનું કોઈ ટેન્શન કરતા નહીં. હવે તમને થશે કે આવું ખંડ સહ વિકલન કેમ લેવાનું, તો સાંભળો મિત્રો, ત્રિપરિમાણમાં કોઈક બિંદુ તમે પસંદ કરો, બિંદુ પી, એના ત્રણ યામો લઈ લો, એક્સ કોમા વાય કોમા ઝેડ, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર મિત્રો ત્રિપરિમાણમાં આવેલું હોય ને, ત્યારે તમે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગતા હો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જે પ્રવર્તે છે એ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યનો આધાર એ બિંદુના સ્થાન નક્કી કરતા ત્રણેય યામો પર હોય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન પણ એક્સ, વાય અને ઝેડ એ ત્રણેય યામોનું વિધેય છે. જો વિદ્યુત સ્થિતિમાન ત્રણ યામોનું વિધેય હોય અને છતાંય આપણે વિકલન માત્ર એક જ યામ પ્રત્યે લેતા હોઈએ તો એને કહેવાય ખંડ સહ વિકલન, આંશિક વિકલન. જેમ કે ડેલ બાય ડેલ એક્સ શું બતાવે છે? માત્ર એક્સ પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન, એ વખતે વાય અને ઝેડને અચળ લેવાના. પછી માત્ર ડેલ બાય ડેલ વાય એ શું બતાવે છે? માત્ર વાય પ્રત્યે લીધેલું ખંડ સહ વિકલન, એ વખતે એક્સ અને ઝેડ અચળ લેવાના. અને ડેલ બાય ડેલ ઝેડ શું બતાવે છે? ઝેડ પ્રત્યે લીધેલું આંશિક વિકલન, એને કહેવાય ખંડ સહ વિકલન, અને એ વખતે એક્સ અને વાયને અચળ લેવાના, બરાબર ને? મિત્રો, જે ચલ પ્રત્યે ખંડ સહ વિકલન લઈએ એના સિવાયના ચલો એ વખતે અચળ લેવાના, બરાબર? છેલ્લી વાર કહી દો મિત્રો, પ્રસ્તુત કિસ્સામાં જો વિદ્યુત સ્થિતિમાન જે તે બિંદુ આગળ એ બિંદુના ત્રણેય યામો પર આધારિત હોય તો એ વખતે વિદ્યુત ક્ષેત્રના ત્રણ ઘટકો એક્સ, વાય અને ઝેડ તમારે વિદ્યુત સ્થિતિમાનના આંશિક વિકલનના ઋણ મૂલ્ય વડે શોધવા પડે છે. એવા આંશિક વિકલનને બીજા શબ્દમાં ખંડ સહ વિકલન કહેવાય, અને એને દર્શાવવાની ખાસ સંજ્ઞા છે. એ સંજ્ઞા આ રીતે લખવાની, ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, બરાબર ને? સારું, એકવાર મિત્રો આ સૂત્રોની મદદથી તમને એક્સ ઘટક મળી જાય, વાય ઘટક મળી જાય, ઝેડ ઘટક મળી જાય, પછી તમે એને અહીંયા મૂકી શકો, બરાબર ને? અને ત્યારબાદ તમને જે તે બિંદુ આગળ સમગ્ર વિદ્યુત ક્ષેત્ર મળી જાય, બરાબર? મિત્રો, વિદ્યુત ક્ષેત્ર આ રીતે ક્યારે લખી શકાય? માઇનસ ડીવી બાય ડીએક્સ એવું ક્યારે લખી શકાય? જ્યારે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં હોય ત્યારે, બરાબર? પછી આ રીતે વિદ્યુત ક્ષેત્ર ક્યારે લખી શકાય? વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં હોય ત્યારે. આ રીતે ક્યારે લખશો? વિદ્યુત ક્ષેત્ર ધન ઝેડ દિશામાં હોય ત્યારે. પણ જો વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં સદિશ આરની દિશામાં હોય તો એ વખતે વિદ્યુત ક્ષેત્રને આ રીતે લખજો મિત્રો, માઇનસ ડીવી બાય ડી આર,
માઇનસ ડીવી બાય ડી આર, બરાબર. મિત્રો આ માઇનસ ડીવી બાય ડી આર, એમાં ડીવી બાય ડી આર ને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં અંતરની સાપેક્ષે થતા ફેરફારનો દર, એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. કુછ કુછ યાદ આતા હૈ, અગિયારમાં ધોરણમાં ભણેતા, વેગ પ્રચલન ડીવી બાય ડી એક્સ, બરાબર ને, એ વેગના મૂલ્યમાં અંતરની સાપેક્ષે થતા ફેરફારનો દર બતાવે છે. પછી ભણેતા તાપમાન પ્રચલન ડીટી બાય ડી એક્સ, એ તાપમાનના મૂલ્યમાં અંતરની સાપેક્ષે થતા ફેરફારનો દર બતાવે છે. એવી રીતે આ ડીવી બાય ડી આર શું બતાવે, વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં અંતરની સાપેક્ષે થતા ફેરફારનો દર, અને માટેને કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પણ મિત્રો અહીંયા માઇનસ નિશાની આવે છે, એટલે વ્યાપક રીતે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર એ બીજું કાંઈ નથી, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય. જોઈ લેજો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય, બરાબર. મિત્રો છેલ્લી વાર કહી દઉં કે આ જે ખંડ સહવિકલનો છે અથવા આંશિક વિકલનો, એના નિયમો પેલા પૂર્ણ વિકલન જેવા જ છે, એટલે એનું કોઈ ટેન્શન નહીં કરતા. પણ ખાસ એક વાત યાદ રાખજો, જ્યારે ખંડ સહવિકલન લઈએ એક્સ પ્રત્યે, ત્યારે વાય અને ઝેડને અચળ લેવાના છીએ. જ્યારે ખંડ સહવિકલન લઈએ વાય પ્રત્યે, ત્યારે એક્સ અને ઝેડને અચળ લેવાના, અને જ્યારે ખંડ સહવિકલન લઈએ ઝેડ પ્રત્યે, ત્યારે એક્સ અને વાયને અચળ લેવાના છે, બરાબર. સારું મિત્રો, આના પરથી જ આ વિદ્યુત ક્ષેત્રનો બીજો એક એકમ આપણને મળી જાય. યાદ છે ને પહેલા પાઠમાં મેં કીધેલું કે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ વોલ્ટ અપોન મીટર ક્યાંથી આવે છે, હું તમને બીજા પાઠમાં કહીશ. તો એ રિઝલ્ટ, એ પરિણામ મિત્રો આ છે. બોલો, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ, અંતરનો એકમ મીટર, અને માટે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ જે આપણે જાણીએ છીએ વોલ્ટ અપોન મીટર, એ આ સૂત્રમાંથી આપણને મળે છે, બરાબર ને. વિદ્યુત ક્ષેત્રના બે એકમો યાદ રાખો, ન્યૂટન અપોન કુલમ ક્યાંથી આવ્યું, એફ અપોન ક્યુ પરથી, અને વોલ્ટ અપોન મીટર ક્યાંથી આવ્યા, અહીંયાથી, બરાબર છે. ઓકે, કોઈ પણ બિંદુ આગળ પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર, એટલે શબ્દોમાં કહીએ તો તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય, તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય, બરાબર ને. સારું મિત્રો, અહીંયાથી જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ માત્ર વિદ્યુત ક્ષેત્રનું માનાંક આપે છે. શું આપે છે? માનાંક, બરાબર છે. સારું મિત્રો, એક બહુ જ અગત્યની વાત, આ બે બિંદુઓ આપણે અત્યંત નજીક નજીક લીધેલા, એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો સૂક્ષ્મ તફાવત, એની સંજ્ઞા આપણે લખેલી ડીવી, બરાબર. એ સંજ્ઞા હું અહીંયા લખી નાખું છું. હવે જોજો, આ છે વિદ્યુત સ્થિતિમાનનો સૂક્ષ્મ તફાવત ડીવી, બરાબર. હવે મિત્રો આ પરિણામમાંથી બે બાબતો જાણવા મળે છે. કઈ બાબતો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને એનાથી ઊંધું પરિણામ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન વધે. હવે તમે કહેશો કઈ રીતે? સાંભળજો, જો આપણે સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની દિશામાં કરીએ તો આ વિદ્યુત ક્ષેત્ર અને આ સ્થાનાંતર બંને એક જ દિશામાં થઈ ગયા, તો આ બંને જો એક જ દિશામાં હશે તો એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી, કોસ 0 = 1, એટલે આ પદની કિંમત ધન આવે, પણ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ, બરાબર. એટલે ડીવીની કિંમત જો માઇનસ આવે તો એ બતાવે છે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, બરાબર ને. એટલે યાદ રાખો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. એટલે બહુ સિમ્પલ વાત છે કે તમે આ બિંદુઓ દીધી પરથી આમ જાઓ, આમ તો તમે એનાથી દૂર જઈ રહ્યા છો અને આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ જઈ રહ્યા છો, બરાબર. અને વિદ્યુતમાન સૂત્ર યાદ નહીં આવે આ કિસ્સામાં, વી બરાબર કે ક્યુ અપોન આર, એમાં આર જો વધે તો વિદ્યુતમાન ઘટે, બરાબર. એટલે હવે પછી યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, સિમ્પલ. અને જો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ, તો આ બંને સદિશો, આ વિદ્યુત ક્ષેત્ર અને આ સ્થાનાંતર સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી, અને કોસ 180 ડિગ્રી બરાબર -1, એ -1 અને આ -1, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે ડીવીની કિંમત તમને ધન મળે. અને જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધન આવે તો એ બતાવે વિદ્યુત સ્થિતિમાનનો વધારો, બરાબર ને. એટલે યાદ રાખો,
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાન વધે છે. બરાબર, ચલો છેલ્લી વાર, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાન વધે છે. સિમ્પલ. ચાલો મિત્રો પ્રકરણ બે આગળ ધપાવીએ. ક્વેશ્ચન નંબર 14 લઈએ. એ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતીય ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્રો ચોપડીમાં આ આર્ટિકલ આપેલો છે પણ એ સમજાવ્યું નથી કે આ સ્થિતિ ઉર્જા કઈ રીતે સંગ્રહ પામે છે. તો પહેલાં આપણે એ વાત સમજીએ અને પછી એનું આપણે સૂત્ર તારવીએ. બરાબર, સારું. માનો કે આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો એકબીજાને સમાંતર છે અને પ્રત્યેક બે ક્રમિક ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે સરખું છે. બરાબર ને, એટલે આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર, ધારી લો કે સદિશ કેપિટલ ઈ. બરાબર, સારું. હવે માનો કે આ દિશામાં જે સમાન વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે એને એની એ જ દિશામાં આપણે એક વિદ્યુતીય ડાયપોલને મૂકી દઈએ જેની વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ સદિશ પી જેટલી હોય. બરાબર, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો સદિશ પી અને સદિશ ઈ બંને એક જ દિશામાં છે માટે તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી. બરાબર છે, સારું. મિત્રો યાદ કરો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુતીય ડાયપોલ પર લાગતું ટોર્ક ભણ્યા હતા પ્રકરણ એકમાં. સૂત્ર શું હતું? ટો બરાબર પી ઈ સાઇન થીટા. બરાબર ને, ટો બરાબર પી ઈ સાઇન થીટા. એમાં થીટા બરાબર 0 મૂકી દો મિત્રો, તો સાઇન 0 0, ટૂંકમાં ટોર્ક કેવું થાય? 0. બરાબર, એટલે જો ટોર્ક 0 હશે તો આ ડાયપોલ આની આ જ સ્થિતિમાં સ્થિર રહેશે. બરાબર, હવે આપણે શું કરવું છે મિત્રો? આ ડાયપોલને આ વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં ગોઠવવી છે. જેમ કે અહીંયા જુઓ, આ જે ડાયપોલ છે એ ડાયપોલ તમે જોઈ શકો છો આ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ખૂણે ગોઠવાયેલી છે? થીટા ખૂણે. બરાબર, તો હવે પ્રશ્ન એ થાય કે જે ડાયપોલ આ સ્થિતિમાં છે એને હવે આ સ્થિતિમાં લાવવા માટે આપણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? બરાબર, અને એ જેટલું કાર્ય આપણે કરવું પડે એટલી ઊર્જા આપણે ખર્ચવી પડે અને આપણે ખર્ચાયેલી ઊર્જા હવે આ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જામાં થતા વધારામાં પરિણમે. બરાબર છે, સારું. તો આવી પ્રક્રિયામાં વિદ્યુત સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો થાય એ આપણે શોધવાનું છે. શોધી કાઢીએ મિત્રો. ધારી લો કે આ જમણી બાજુની દિશા એ ધન એક્સ દિશા છે, એટલે પ્રસ્તુત કિસ્સામાં આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ધન એક્સ દિશામાં છે, એની પાસે માત્ર એક્સ ઘટક જ હોય. બરાબર ને, અને ગયા પીરિયડમાં મિત્રો આપણે જોયેલું કે ઈ એક્સ બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ, આવું સૂત્ર લાવેલા ને, ઈ એક્સ બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ. બરાબર મિત્રો, માઇનસ સાઇન યથાવત, પણ જો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય, એક્સ યામનો ફેરફાર મોટો હોય, તો તમારે હવે ડીવી બાય ડીએક્સને બદલે શું લખવાનું? ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બરાબર, એમાં ડેલ્ટા વી શું કહેવાય? તો કે છે આ ડાયપોલના બે વિજાતીય વિદ્યુભારો જે સ્થાને આવેલા છે એવા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર ને, અને મિત્રો આ ડેલ્ટા એક્સ શું બતાવશે? આ બે વિદ્યુતભારોના એક્સ યામોનો તફાવત. બોલો, આ બે વિદ્યુતભારોના એક્સ યામોનો તફાવત. બરાબર ને, સારું. મિત્રો અહીંયા જો ઉગમ બિંદુ લઈએ બરાબર, તો આ વિદ્યુતભારનો એક્સ યામ 0 થઈ જાય અને આ જે વિદ્યુતભાર છે એનો એક્સ યામ આટલો થાય. બરાબર, આટલો. તો આ થશે ડેલ્ટા એક્સ. બરાબર, એ આપણે જરા શોધી કાઢીએ. મિત્રો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમને ખબર છે 2a જેટલું હોય. બરાબર,
તો આ ખૂણો થીટા છે અને આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો એક કામ કરો ને, આ બાજુનું માપ શોધવા માટે આ 2a લંબાઈના સદિશનો તમે થીટાની પાસેનો ઘટક શોધી કાઢો. 2a નો થીટાની પાસેનો ઘટક એટલે 2a cos થીટા, બરાબર છે? તો મિત્રો આ અંતર શું બતાવશે? આ બે વિદ્યુતભારો જે સ્થાને આવેલા છે એવા બે બિંદુઓના એક્સ યામોનો તફાવત એટલે કે ડેલ્ટા એક્સ, બરાબર? તો ડેલ્ટા એક્સની કિંમત આટલી થઈ મિત્રો, એટલે કે 2a cos થીટા જેટલી, બરાબર? તો જોઈ લો મિત્રો, ડેલ્ટા એક્સને બદલે મેં લખ્યા 2a cos થીટા. માઇનસ સાઇન યથાવત છે, ડેલ્ટા વી પણ યથાવત છે, અને આ કેપિટલ ઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર યથાવત છે. સિમ્પલ, સારું. હવે આપણે શું કરવું છે? આ ડાયપોલને આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં ગોઠવવા માટે એના ઉપર ઓછામાં ઓછું કેટલું કાર્ય કરવું પડે અને ત્યારબાદ એ કાર્યને અનુરૂપ એમાં વિદ્યુત સ્થિતિવિદ્યાનો વધારો કેટલો થાય એ આપણે શોધવું છે. તો એ વધારો આપણે લઈએ ડેલ્ટા યુ જેટલો, બરાબર? મિત્રો વિદ્યુત સ્થિતિવિદ્યાનું સૂત્ર યાદ કરો જોઈએ, યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. બોલો, વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન, બરાબર? તો વિદ્યુતભાર લઈએ, બેમાંથી એક વિદ્યુતભારનું માનાંક એ લઈએ ક્યુ, અને અહીંયા ડેલ્ટા યુ હોવાથી અહીંયા શું લખશો? ડેલ્ટા વી. આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવાનો ડેલ્ટા વી, બરાબર ને? સારું મિત્રો, ક્યુ યથાવત છે, બરાબર? અને આ જે ડેલ્ટા વી છે એની કિંમત આમાંથી લાવો જોઈએ. ડેલ્ટા વીની કિંમત શું હશે? માઇનસ 2ae ઇન્ટુ કોસ થીટા. ડેલ્ટા વીની કિંમત માઇનસ 2ae ઇન્ટુ કોસ થીટા, માઇનસ 2ae ઇન્ટુ કોસ થીટા, બરાબર? મિત્રો આ શું છે? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર. મિત્રો પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે જો શૂન્ય લઈએ અને અંતિમ વિદ્યુત સ્થિતિ ઉર્જા જો યુ લઈએ તો આ ફેરફાર કેવી રીતે લખી શકાય? અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ ઓછા પ્રારંભિક, બરાબર છે? તો યુ માઇનસ ઝીરો, અને જમણી બાજુએ માઇનસ 2a ક્યુ ઇન્ટુ e cos થીટા, માઇનસ 2a ક્યુ ઇન્ટુ e cos થીટા, બરાબર? સારું મિત્રો, કેપિટલ યુ માઇનસ ઝીરો એટલે કેપિટલ યુ, અને અહીંયા માઇનસ પછી 2a ઇન્ટુ ક્યુ, આ શું બતાવે છે? વિદ્યુતીય ડાયપોલની વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ, એને ગુજરાતીમાં શું કહેવાય? વિદ્યુતીય દ્વિધ્રુવી ચાક માત્રા, વિદ્યુતીય દ્વિધ્રુવી ચાક માત્રા, પણ મોટે ભાગે ચોપડીમાં અંગ્રેજી શબ્દ જ છે વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ. તો આની જગ્યાએ લખી નાખો સ્મોલ પી અને ઈ કોસ થીટા યથાવત, બરાબર? મિત્રો માઇનસ સાઇન યથાવત, પણ જો પી ઈ કોસ થીટા હોય તો આપણે શું લખી શકીએ? સદિશ પી ડોટ સદિશ ઈ, બરાબર ને? તો આ શું આવ્યું મિત્રો? સ્મોલ પી જેટલી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુતીય ડાયપોલને ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે આવેલી હોય ત્યારે તેમાં સંગ્રહ પામેલી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ફરી એકવાર, આ શું આવ્યું મિત્રો? સ્મોલ પી જેટલી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુતીય ડાયપોલ ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણે આવેલી હોય ત્યારે તેની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર માઇનસ પી ઈ કોસ થીટા, બરાબર ને? સારું મિત્રો, ફરી એકવાર યાદ કરાવી દઉં કે અહીંયા સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, અગત્યનું છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમે કંઈ પણ લઈ શકો, અને એ અત્યારે યાદચ્છિક રીતે આપણે શૂન્ય લીધું, અંતિમ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય યુ લીધું, એટલે આ ફેરફાર કેટલો થયો? યુ માઇનસ ઝીરો એટલે કે યુ, બરાબર? સારું. હવે મિત્રો કેટલાક ખાસ કિસ્સાઓ આપણે લઈએ. એમાં પહેલો કિસ્સો, સ્થાયી સંતુલન સ્થિતિ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે સદિશ P સદિશ ઈની દિશામાં જ છે, બરાબર? તો જ્યારે સદિશ P ને સદિશ ઈ બંને એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર ઝીરો ડિગ્રી. મૂકી દો મિત્રો અહીંયા, થીટા બરાબર ઝીરો ડિગ્રી મૂકી દો, મૂકી દો અહીંયા. તો કોસ ઝીરો બરાબર વન, એટલે તમને કિંમત મળશે માઇનસ પી ઈ
માઇનસ પીઈ બરાબર. હમણાં મિત્રો આપણે ત્રણ મૂલ્યો જોવાના છે, એ ત્રણ પૈકી આ જે મૂલ્ય છે તે લઘુત્તમ છે એટલે મેં લખ્યું મિનિમમ. શું લખ્યું? મિનિમમ. સારું, પછી લઈએ અસ્થાયી સંતુલન સ્થિતિ જેમાં સદિશ પી સદિશ ઈની વિરુદ્ધ દિશામાં હોય છે. જો સદિશ પી સદિશ ઈની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં, તો પછી થીટા ખૂણો કેટલો થાય? 180 ડિગ્રી. મૂકી દો અહીંયા થીટા 180 ડિગ્રી મૂકી દો. કોસ 180 ડિગ્રી એટલે માઇનસ વન, માઇનસ માઇનસ પ્લસ, એ જે કિંમત આવી પ્લસ પી ઇન્ટુ ઈ મેં લખેલી છે. અહીંયા આપણે જે ત્રણ મૂલ્યો જોવાના છે એમાં આ મૂલ્ય મહત્તમ છે એટલે મેં લખ્યું મેક્સિમમ. બરાબર. પછી મહત્તમ અસંતુલન સ્થિતિ, માનો કે સદિશ પી સદિશ ઈને લંબરૂપે છે, તો સદિશ પી અને સદિશ ઈ વચ્ચેનો ખૂણો એ વખતે થશે થીટા બરાબર 90 ડિગ્રી. મૂકી દો અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી મૂકી દો. કોસ 90 ડિગ્રી બરાબર 0 એટલે આખો ગુણાકાર 0 એટલે યુ બરાબર 0. યુ બરાબર 0. કયા ત્રણ મૂલ્યો મળ્યા બોલી જાઓ? 0, પછી પી ઇન્ટુ ઈ અને માઇનસ પી ઇન્ટુ ઈ. એમાં લઘુત્તમ મૂલ્ય કયું છે? માઇનસ પી ઇન્ટુ ઈ. બરાબર. અહીંયા જુઓ માઇનસ પી ઇન્ટુ ઈ, પછી 0, પછી પ્લસ પી ઇન્ટુ ઈ. બોલતા રહેજો, માઇનસ પી ઇન્ટુ ઈ, પછી 0, પછી પ્લસ પી ઇન્ટુ ઈ. આ ત્રણેય મૂલ્યમાં લઘુત્તમ મૂલ્ય કયું? માઇનસ પી ઈ. બરાબર ને, એ લઘુત્તમ છે માટે મેં લખ્યું અહીંયા મિનિમમ. બરાબર. પછી પ્લસ પી ઈ કેવું છે? મહત્તમ. એટલે પ્લસ પીઈના મૂલ્ય આગળ મેં સંજ્ઞા આપી મહત્તમ, મેક્સિમમ. બરાબર છે. સારું, જ્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય ત્યારે સ્થાયીપણું મહત્તમ હોય છે, સ્થાયીપણું મહત્તમ હોય છે. એટલે આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર આ સ્થિતિમાં રહેવાનું પસંદ કરે છે, એને કહેવાય સ્થાયી સંતુલન સ્થિતિ. બરાબર. આ છે અસ્થાયી સંતુલન સ્થિતિ. તમે ડાયપોલને સહેજ પણ ડિસ્ટર્બ ના કરો, સહેજ પણ એને ચલિત ન કરો, તો આ ડાયપોલ આ સ્થિતિમાં રહી શકશે સ્થિર, માટે એને કહેવાય સંતુલન સ્થિતિ. પણ જો સહેજ પણ એને ચલિત કરવામાં આવે તો આ ડાયપોલ આ સ્થિતિમાં પાછી ફરતી નથી, પછી એ આ સ્થિતિમાં આવી જાય છે. બરાબર. એટલે આ સ્થિતિ કઈ કહેવાય? અસ્થાયી સંતુલન સ્થિતિ, અસ્થાયી સંતુલન સ્થિતિ. બરાબર ને. પ્રકરણ એકમાં મિત્રો ઉદાહરણ આપેલું યાદ છે, તગારામાં લખોટી, તગારા પર લખોટી. યાદ આવશે? લખોટી તગારામાં મૂકેલી હોય તો એ તળિયે રહેશે, લઘુત્તમ ઊંચાઈવાળા સ્થાન ઉપર રહેશે, જ્યાં એનું સ્થાયીપણું મહત્તમ છે, એ કહેવાય સ્થાયી સંતુલન સ્થિતિ. અને તગારું ઊંધું પાડી દઈએ અને પછી બરાબર ટોચ ઉપર લખોટી હળવેથી જાળવીને ધીરે રહીને મૂકી દઈએ, તો એ સ્થિતિમાં જો એ સ્થિર રહે તો એ સંતુલન સ્થિતિ કહેવાય. પણ પછી એ લખોટીને સહેજ પણ ચલિત કરવામાં આવે તો એ રગડી જાય છે, નીચે આવી જાય છે, એ સ્થિતિમાં એ પાછી ફરતી નથી, એને કહેવાય અસ્થાયી સંતુલન સ્થિતિ. યાદ આવે છે ને? તગારામાં લખોટી, તગારા પર લખોટી. યાદ આવ્યું? બસ. તો મિત્રો એ જ વાત અહીંયા લાગુ પડે છે. અને અહીંયા મહત્તમ અસંતુલન સ્થિતિ એવું કેમ લખ્યું? મિત્રો થીટા 90 ડિગ્રી હોય તો ટોર્ક મહત્તમ લાગે. ટોર્કનું સૂત્ર શું હતું? પી ઈ સાઇન થીટા. થીટા 90 ડિગ્રી, સાઇન 90 બરાબર 1, એ વખતે ટોર્ક મહત્તમ લાગે. એટલે એક ક્ષણ માટે પણ આ ડાયપોલ આ સ્થિતિમાં રહી શકતી નથી, એટલે એનું અસંતુલન મહત્તમ છે. કેવું છે? મહત્તમ. બરાબર.